એ નંબર એ કોન્ટેક્ટ જે પર્સન છે એ પર્સનનું નામ બોલતા એનું પ્રોનાઉન્સીએશન સાચું હોવું જોઈએ. સપોઝ મારે વાત કરવી છે દિગ્વિજય સર સાથે, તો દિગ્વિજય જસ્ટ મારે મોબાઈલની આગળ દિગ્વિજય એવું જ બોલવાનું રહેશે, અને હું એમની સાથે જસ્ટ એમાં ડાયલ કરવાની જરૂર નથી. જસ્ટ હું કંઈ મતલબ કે વોઇસ કરી મતલબ કે બોલીને જ ફોન આગળ એમનું નામ કહીને જ હું એમની સાથે કોન્ટેક્ટ કરી શકીશ. બીજો ફીચર્સ છે EFR. EFRનું ફૂલ ફોર્મ છે એન્હાન્સ્ડ ફૂલ રેટ સ્પીચ. જ્યારે બી કોઈ વ્યક્તિ ઘોંઘાટવાળા મતલબ કે ભીડભાડવાળા વિસ્તારમાં હોય છે, જેમ કે ભીડભાડવાળા વિસ્તારમાં હોય છે કે જેમ કે થિયેટર છે, ટ્રાફિકમાં બસ ટ્રેન દેન રેલવે સ્ટેશન, તો ક્યારે બી સામેવાળો વ્યક્તિ સપોઝ તે એ વિસ્તારમાં સામેવાળો વ્યક્તિ આપણને વાત કરે છે તો આપણે એમનો અવાજ ક્લિયરલી સંભળાઈ શકતો નથી. EFR એવું ફીચર્સ છે કે જે બેકગ્રાઉન્ડ નોઇઝને રિડ્યુસ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, હું દિગ્વિજય સાથે વાત કરું છું અને સપોઝ હું થિયેટરમાં બેસું છું અથવા તો કોઈ ટ્રેનમાં બેસું છું, તો દિગ્વિજય સર મારો અવાજ ક્લિયરલી સાંભળી શકતા નથી. સપોઝ મારા મોબાઈલમાં EFR ફીચર્સ છે તો એ સર્વિસથી મારો નોઇઝ એ ક્લિયરલી સંભળાઈ શકે છે. બીજો ફીચર છે, તમે કમ્પ્યુટર પર સ્ક્રીન પર જોઈ શકો છો, દેટ પુશ ટુ ટોક એટલે કે વોકી ટોકી વિશે આપણે જાણીએ છીએ કે જે હાફ ડુપ્લેક્સ કોમ્યુનિકેશન છે કે જેમાં એટ અ ટાઈમ એક જ વ્યક્તિ સાંભળી શકે અથવા તો બોલી શકે છે. હવે પુશ ટુ ટોક એટલે કે આપણે એકસાથે સપોઝ મારે એકસાથે મલ્ટીપલ પર્સન સાથે વાત કરવી હોય તો હું કરી શકું છું, અને ગ્રુપ ડિસ્કશન બી કરી શકું છું, પણ એમાં કન્ડિશન એવી છે કે એટ અ ટાઈમ એક જ વ્યક્તિ એમાં વાત કરી શકે છે. પુશ ટુ ટોક એ જે સર્વિસ છે ઇન્ડિયામાં યુઝવલી અવેલેબલ નથી. યુએસમાં પુશ ટુ ટોક યુઝ થાય છે. હેન્ડ્સ ફ્રી કીટ એટલે કે તમારે યુઝવલી આપણે જ્યારે બી મોબાઈલમાં વાત કરતા હોય છે તો સપોઝ લાંબો સમય વાત કરતા હોઈએ તો એ મોબાઈલને આપણે પકડી રાખવો પડે છે અને એ બહુ કંટાળાજનક છે આપણા કાન માટે અને માથા માટે. તો હવે જ્યારે બી હેન્ડ્સ ફ્રી કીટ એટલે કે એ એવા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોવાઈડ કરે છે, લાઈક યોર ઇયરફોન વિશે આપણે જાણીએ છીએ કે તેમાં આ મોબાઈલને મારે કાનમાં પકડી રાખવાની જરૂર નથી, એ જસ્ટ હું ઇયરફોન પ્લગ ઇન કરાવીશ મારા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તો એ હું અવાજ સાંભળી શકીશ. ઇયરફોન જો મારા કાનમાં એટેચ મતલબ થયેલો હશે તો હું સામેવાળા વ્યક્તિ સાથે ઇઝીલી વાત બી કરી શકીશ અને સોંગ બી સાંભળવા હશે તો સોંગ બી સાંભળી શકીશ. લાઈક હેન્ડ્સ ફ્રી કીટ લાઈક એવા કેટલા ડિવાઇસીસ છે જેમ કે તમારો ઇયરફોન છે, તેન હેડસેટ પણ પ્રોવાઈડ, તેન બ્લૂટૂથ, એ બધા બી હેન્ડ્સ ફ્રી કીટના ડિવાઇસીસ આપણે કહી શકીએ. બીજું છે કોલ ડાયવર્ટ એટલે કે એવી ફીચર કે તમે તમારો કોલ ડાયવર્ટ કરી શકો છો. હવે એમાં સપોઝ સામેવાળો વ્યક્તિ મારી સાથે વાત કરે છે અને સપોઝ મારો ફોન મારી સાથે વાત કરવા માગે છે અને સપોઝ મારો ફોન સ્વિચ ઓફ છે અથવા તો એન્ગેજ છે, તો હું એ કોલને ડાયવર્ટ કરી શકું છું અને કોઈ એ સામેવાળો વ્યક્તિ કોઈ ત્રીજા જ વ્યક્તિ સાથે વાત કરી શકે છે. કમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ શકો છો જે નેક્સ્ટ ફીચર છે, દેટ ઇઝ કોલ વેટ એટલે કે તમે ક્યારે બી કોઈને એવો ફીચર છે કે આપણો કોલ, ફોર એક્ઝામ્પલ હું કોઈને વાત કરવા માગતી હોઉં અને સામેવાળા વ્યક્તિનો મોબાઈલ એન્ગેજ આવતો હોય અથવા તો બિઝી આવતો હોય, તો કોલ વેટ એવો છે કે એ સ્ક્રીન પર દેખાશે, એ નંબર સામેવાળા વ્યક્તિનો નંબર સ્ક્રીન પર દેખાશે. ફોર એક્ઝામ્પલ હું દિગ્વિજય સર સાથે વાત કરું અને દિગ્વિજય સર નો મોબાઈલ સપોઝ કોઈ ત્રીજા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે, તો કોલ વેટનો ઓપ્શન અગર મેં આપ્યો હશે તો એ મોબાઈલ સ્ક્રીન પર એ જોઈ શકશે અને
જે વ્યક્તિ સાથે વાત કરી શકે વાત કરી રહ્યા છે એ હોલ્ડ રાખીને મારી સાથે એ વાત કરી શકે છે. તો આ ફીચર એ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે એન્ગેજ હોવા છતાં બી આપણે હોલ્ડ ટેમ્પરરી હોલ્ડ રાખીને હું એ બીજા વ્યક્તિ સાથે ત્રીજા વ્યક્તિ સાથે હું વાત કરી શકું છું. કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ શકો છો કોલ રેકોર્ડર એન્ડ વોઇસ રેકોર્ડિંગ. કોલ રેકોર્ડર એટલે કે આપણે જેના સાથે વાત કરીએ છીએ એ કોલ, આખો જે કોલ છે એ કોલને રેકોર્ડ કરી શકાય છે. વોઇસ રેકોર્ડિંગમાં આ વોઇસ રેકોર્ડ કરી શકાય છે, જેમ કે ફોર એક્ઝામ્પલ હું મારો વોઇસ રેકોર્ડ કરવા માગું તો એ વોઇસ રેકોર્ડ કરી શકાય છે. એની ફાઇલ સેવ થયેલી હોય છે અને જ્યારે બી વોઇસ રેકોર્ડ કર્યા પછી બી હું ક્યારે બી સાંભળવા માગું તો એ હું સાંભળી શકું છું ફાઇલ ઓપન કરીને. બીજું છે વોઇસ મેલ. વોઇસ મેલ એવું ફીચર છે કે ક્યારે આપણો ફોન સ્વિચ ઓફ હોય, ક્યારે આપણો ફોન એન્ગેજ હોય તો આપણે એવા સામેવાળી વ્યક્તિને આન્સર આપી શકતા નથી. તો વોઇસ મેલ એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે જ્યારે આપણો ફોન આઉટ ઓફ રીચ હોય કે એન્ગેજ હોય કે સ્વિચ ઓફ હોય તો એ બધા જ કોન્ટેક્ટ ડિટેલ્સ બતાવશે કે જે જ્યારે આપણો ફોન સ્વિચ ઓફ હોય છે કે એન્ગેજ હોય છે. તો વોઇસ મેલ ફેસિલિટી આપણને આ પ્રોવાઈડ કરે છે. વિડીયો કોલિંગ. વિડીયો કોલિંગ એટલે કે જેને મારે જેની સાથે વાત કરવી છે એને એનો ફોટોગ્રાફ પિક્ચર સાથે હું એને કોલ કરી શકીશ. મતલબ કે જ્યારે બી હું કોલ કરીશ ત્યારે હું એ વ્યક્તિને જોઈ બી શકીશ. એના માટે તમારે 3G મોબાઈલ હોવો જરૂરી છે, જેની સર્વિસ આપણે સર્વિસ પ્રોવાઈડર પાસેથી સબસ્ક્રાઇબ કરવી પડે છે. બીજો ફીચર છે GPRS અને વેપ. GPRSનું ફૂલ ફોર્મ છે જનરલ પેકેટ રેડિયો સર્વિસ, જેનાથી ઇન્ટરનેટ એક્સેસ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ મારો આ જે મોબાઈલ છે જેમાં GPRS સર્વિસ પ્રોવાઈડ છે તો હું ક્યારે ઇન્ટરનેટ એક્સેસ, આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેટ કેટલું ઉપયોગી છે. મતલબ કે હું ઓપેરા મિની દેન ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે કે જેનાથી ઇન્ટરનેટ ઓપન થઈ શકે છે અને હું સર્ચ બી કરી શકું છું. GPRS કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જેમ કે ઇન્ટરનેટ એક્સેસ કરી શકાય. બીજું છે MMS મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ, પુશ ટુ ટોક ઓવર સેલ્યુલર ફોન. દેન વેબનું ફૂલ ફોર્મ છે વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ. GPRSમાં બીજો એક એવું ફીચર છે કે એડવાન્ટેજ આપણે કહી શકાય કે GPRS અગર મોબાઈલમાં હોય અને SMS સેન્ડ કરવો હોય તો હું 30 SMS પર મિનિટ હું સેન્ડ કરી શકીશ. યુઝવલી આપણે SMS સેન્ડ કરવા હોય તો એક મિનિટમાં 6 થી 10 મેસેજ જ સેન્ડ કરી શકીએ છીએ, પણ GPRS અગર ઇનેબલ્ડ હોય તો આપણે 30 SMS એક જ મિનિટમાં હું સેન્ડ કરી શકીશ. બીજું છે સ્માર્ટફોન ઓર PDA ફોન. સ્માર્ટફોન મતલબ કે તમારા ફોનમાં બધું જ ઇન ધ સેન્સ કે MS ઓફિસ, ઇન્ટરનેટ, દેન ઓલ ધી સર્વિસીસ, બધી જ સર્વિસીસ સ્માર્ટફોનમાં અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ તમે ડિજિટલ કેમેરા છે, ઇન્ટરનેટ એક્સેસ, MP3 પ્લેયર, એ બધી જ કેપેબિલિટી સ્માર્ટફોન ધરાવે છે. GPS. GPSનું ફૂલ ફોર્મ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. GPSથી હું કોઈ બી ક્યાંય બી હું ઊભી હોઉં, ફોર એક્ઝામ્પલ હું કોઈ અજાણી જગ્યાએ ઊભી છું અને અજાણી જગ્યાએ મને મારું જે ડેસ્ટિનેશન છે એનું રૂટ ખ્યાલ નથી, તો GPS એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે તો કે હું એ રૂટ સુધી, એ ડેસ્ટિનેશન સુધી આખું રૂટ પ્રોવાઈડ કરશે. મારી પાસે એવી ક્લિપ છે કે જેનાથી હું તમને બતાવીશ કે કઈ રીતના એ આપણને આખો રૂટ પ્રોવાઈડ કરશે. GPS બીજી બધી ઘણી બધી સર્વિસ પ્રોવાઈડ કરે છે, જેમ કે આપણે વેધર, કોઈ બી કન્ટ્રીનું વેધર જાણવું હોય, ધેન લોકેશન, ઘણી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. હવે આ જે ક્લિપ છે એમાં હું તમને બતાવીશ કે પર્ટિક્યુલર સ્પેસ પર છું અને મારે એ ડેસ્ટિનેશન પર જવા માટે મારે કઈ રીતના GPS સર્વિસ આપણને હેલ્પ કરે છે.
વિદ્યાર્થી મિત્રો, જીપીએસ વિશે થોડું વધારે જણાવી દઉં. અત્યારે લગભગ બીઆરટીએસ જેટલી બી બસ હમણાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે બસ જે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપણે ત્યાં ચાલી રહી છે તેના દ્વારા ડિસિઝન લેવામાં આવ્યું હતું કે દરેક બસમાં જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. સૌ આમાં જીપીએસ ઇન્સ્ટોલ કરવાથી ફાયદો શું થશે કે કઈ બસ કયા ટાઈમે કયા રૂટ ઉપર છે એ જાણી શકાશે. તો હવે અત્યારે નોર્મલી એવી સિચ્યુએશન છે કે સપોઝ કોઈ પણ બસ, સપોઝ કોઈ બી પર્ટિક્યુલર ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં તમારે કોઈ બી બસને ટ્રેક કરવી હોય તો એ લોકોએ ફિઝિકલ વ્યક્તિને દરેક જગ્યાએ રોડ ઉપર અમુક અમુક ડિસ્ટન્સ પર બેસાડવા પડે છે કે જે વ્યક્તિ ફિઝિકલી બેસીને અને આવતી જતી બસોના નંબર લખતા હોય છે અને એનો ટ્રેક રાખતા હોય છે. હવે ફિઝિકલ વ્યક્તિને બેસાડવું એ કોસ્ટલી અને એક ટીડિયસ કામ છે. તો નોર્મલી આ જીપીએસ સિસ્ટમ હવે ઇવન બસ જે બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એમાં પણ યુઝ કરવામાં આવે છે કે જેમાં દરેક બસમાં જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે અને એક વ્યક્તિ એક સેન્ટ્રલ એક પર્ટિક્યુલર સેન્ટ્રલ પર્ટિક્યુલર પ્લેસ ઉપરથી એ કોઈ પણ બસને એ અત્યારે કયા રૂટ ઉપર કઈ પોઝિશનમાં છે એ જાણી શકે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક નાની ક્લિપ જોઈશું કે જેમાં તમે જોઈ શકશો કે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરીને અથવા જીપીએસ સિસ્ટમનો તમે કઈ રીતે તમારી રોજિંદી લાઈફમાં તેનો તમે ઉપયોગ કરી શકો છો. બહારની કન્ટ્રીમાં, ઇન્ડિયાની બહારની કન્ટ્રીમાં જીપીએસ સિસ્ટમના ના 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 ઘણા બધા ઉપયોગો છે. જીપીએસ સિસ્ટમનો યુઝ કરીને તમે સપોઝ કોઈ બસનો અથવા ટ્રેનનો વેઇટ કરતા હોય તો તમે જાણી શકો છો કે અત્યારે એ બસ કે ટ્રેન અત્યારે એ પૂરી સિટીમાં ક્યાં ગાડી ટ્રાવેલ કરી રહી છે. જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરીને સપોઝ એનો ઉપયોગ અત્યારે ફોરેસ્ટમાં પણ મોટા પાયે થઈ રહ્યો છે. સપોઝ ફોરેસ્ટ, સપોઝ કોઈ મોટા જંગલમાં કોઈ બી વ્યક્તિને એને પોતાની પોઝિશન જોવી હોય કે અત્યારે એ કયા, સપોઝ એ ફોરેસ્ટમાં કઈ જગ્યાએ ઉભેલો છે અથવા એક સપોઝ ખોવાઈ પણ ગયો હોય તો એ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતે એક એની એના એના ડેસ્ટિનેશન તમારા એના સોર્સ સુધી એ ઇઝીલી પહોંચી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર એક વિડીયો જોઈ શકો છો જેમાં તમે જીપીએસની એપ્લિકેશન જોઈ શકો છો. Turn right and then turn left. After 400 meters, turn left. પહોંચી શકશે, કારણ કે જો તમારી અત્યારે હવે લાઈક ગાંધીનગર જેવા પ્લેસમાં પણ રોડ શોધવા અથવા કોઈ પર્ટિક્યુલર ડેસ્ટિનેશન શોધવું બહુ મુશ્કેલ છે તો જીપીએસનો ઉપયોગ કરીને તમે તમારા ડેસ્ટિનેશન સુધી ઇઝીલી પહોંચી શકો છો. યુ રીચ્ડ યોર ડેસ્ટિનેશન. તો આ ક્લિપમાં તમે જોયું કે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે જીપીએસ સર્વિસ કઈ રીતના તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. આજે આપણે તમને તમે જોયું જનરલ ફીચર્સ અને એડવાન્સ ફીચર્સ. એડવાન્સ ફીચર્સમાં તમે જોયા એમએમએસ, વોઇસ ડાયલર, દેન જીપીઆરએસ, વેપ, એ બધી સર્વિસીસ વિશે તમે મેં તમને માહિતી આપી. હવે હું દિગ્વિજય સર તમને હાર્ડવેર ઓફ ધી મોબાઈલ હાર્ડવેર ઓફ મોબાઈલ ફોન વિશે તમને માહિતી આપશે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે મોબાઈલ ફોનના ફીચર્સ જોયા. હવે આપણે જો મોબાઈલ ફોન વિશે વાત કરતા હોવ તો તમને એ વિશે જાણકારી હોવી જોઈએ કે મોબાઈલ ફોનમાં કયા કયા હાર્ડવેર અને સોફ્ટવેર્સ અવેલેબલ છે. તમને એક નાનો ડિફરન્સ આપી દઉં કે હાર્ડવેર અને સોફ્ટવેર વિશે એક કોમન ડિફરન્સ કહી શકાય કે હાર્ડવેર એટલે એક એવો કમ્પોનન્ટ અથવા કહી શકાય કે એક એવી વસ્તુ કે જેને તમે અડી શકો, અને સોફ્ટવેર એટલે કે એક એ પણ એક પ્રકારનો એને આપણે કમ્પોનન્ટ કહી શકીએ પણ એને તમે અડી ન શકો, એને એક લોજિકલ થિંગ કહી શકાય. વ્યક્તિ એવું કહી શકાય કે તમે કંઈક કંઈક સારા, લાઈક સપોઝ હું ગુલાબજાંબુ વિશે વિચારી રહ્યો હોઉં તો હું ગુલાબજાંબુને અડી શકું,
તો વિચારવું અને અડવામાં બહુ મોટો ડિફરન્સ હોય છે. તો હાર્ડવેર એટલે ફિઝિકલ થિંગ કે જેને તમે અડી શકો છો, અને સોફ્ટવેર એટલે કે એક લોજિકલ થિંગ કે જેને તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જેવી રીતે જોઈ શકો છો કે મોબાઈલ ફોન, ડિજિટલ મોબાઈલ ફોન અથવા ડિજિટલ સેલફોનમાં કયા કયા હાર્ડવેર અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો, તમારા સ્ક્રીનમાં એક મોબાઈલ ફોન દેખાઈ રહ્યો છે કે જેને આપણે ડિસેમ્બલ કરેલો છે, અને મોબાઈલ ફોનને મેં ખોલી નાખેલો છે. અને જ્યારે તમે મોબાઈલ ફોનને ખોલશો ત્યારે તમને કંઈક આ પ્રકારના કંઈક કેટલાક કમ્પોનન્ટ જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ કમ્પોનન્ટ વિશે થોડી ડિટેલમાં સ્ટડી કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો કેટલાક કોમન હાર્ડવેર ગણી શકીએ કે કયા કયા પ્રકારના હાર્ડવેર મોબાઈલ ફોનમાં આમાં આવેલા છે, તો કેટલાક મેં હાર્ડવેરનું અહીંયા લિસ્ટ આઉટ લીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો આ લેક્ચર્સ જોઈ રહ્યા હોવ તો તમને હું અગાઉથી જણાવી દઉં કે આજે આપણે જર્નલ હાર્ડવેર મોબાઈલ ફોન્સના કયા કયા છે એના વિશે વાત કરીશું. તો પહેલાં તમે જોઈ શકો છો કે કોઈ મોબાઈલ ફોન્સ હોય તો તેમાં એક સર્કિટ બોર્ડ આવેલું હોય છે. પહેલી વસ્તુ કે જે તમારા મોબાઈલ ફોન્સને ઓપરેટ કરે છે. સેકન્ડ, જેના વિશે આપણે કહી શકીએ કે એન્ટેના, મોબાઈલ ફોનમાં એન્ટેના આવેલું હોય છે, જેના વિશે ડિટેલ સ્ટડી જોઈશું. ત્યારબાદ ત્રીજું હાર્ડવેર છે LCD. ચોથું છે કીબોર્ડ. પાંચમું છે તમારું લાઈક માઇક્રોફોન. છઠ્ઠું સ્પીકર અને બેટરી. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, અત્યારના લેટેસ્ટ મોબાઈલ ફોનમાં ઘણા બધા હાર્ડવેર અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ એક સર્કિટ બોર્ડની ઇમેજ છે જેમાં તમને કેટલાક બ્લેક ડોટ્સ અને અમુક પ્રકારનું, જે મેં તમને એક ગ્રીન બોર્ડ દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ ગ્રીન બોર્ડને PCB કહેવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ. PCB એટલે કે જેના ઉપર તમે અલગ અલગ ડિફરન્ટ કમ્પોનન્ટને એસેમ્બલ એટલે કે એને મૂકીને સોલ્ડરિંગ કરી શકો છો. દાખલા તરીકે તમને અહીંયા આ ગ્રીન બોર્ડ ઉપર તમને કેટલાક કમ્પોનન્ટ્સ દેખાઈ રહ્યા છે. આ બધા જે કમ્પોનન્ટ્સ છે એ કમ્પોનન્ટને આપણે ગ્રીન બોર્ડ ઉપર એસેમ્બલ્ડ કરીએ છીએ. એસેમ્બલ્ડ એટલે કે એ કમ્પોનન્ટને મૂકી સોલ્ડરિંગનો ઉપયોગ કરીને એને સોલ્ડર કરવામાં આવે છે. એટલે આ જે ગ્રીન બોર્ડ દેખાઈ રહ્યું છે એને આપણે કહીએ છીએ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે સર્કિટ બોર્ડ એટલે શું. તો સર્કિટ બોર્ડ જેને કહી શકો કે તમારા મોબાઈલ ફોનનો હાર્ટ કહી શકો. હાર્ટ એટલા માટે કારણ કે જેટલા પણ કમ્પોનન્ટ્સ, સપોઝ તમે LCDની વાત કરતા હોય, અથવા તમે કેમેરાની વાત કરતા હોય, અથવા તમે તમારા ફ્લેશ મેમરીની વાત કરતા હોય, અથવા તમારો જે બેટરી ચાર્જ કરવાનો જે તમારો પોર્ટ હોય છે એ પોર્ટની વાત કરતા હોય, આ બધા જ કમ્પોનન્ટ જેને આપણે માટે વર્ડ યુઝ કરી રહ્યો છું કમ્પોનન્ટ, એને આપણે નોર્મલી કમ્પોનન્ટ કહીએ છીએ, બધા જ કમ્પોનન્ટ એ સર્કિટ બોર્ડ ઉપર એસેમ્બલ્ડ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એસેમ્બલ્ડ કદાચ તમારા માટે નવો વર્ડ્સ હોય તો તમને જરા બ્રીફ કરાવી દઉં કે એસેમ્બલ્ડનો મતલબ કે સોલ્ડરિંગ. સોલ્ડરિંગ એક મિકેનિઝમ્સ છે જેનો